જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમને પરસોત્તમ મહિનાની ઉત્તમ દાનની વાર્તા કહેવા જઈ રહી છું જો મારી આ વાર્તા તમને ગમે તો મારી ચેનલને જરૂરથી કરજો સાંભળીએ સૂર્યનગર નામના રાજ્યમાં રાજા સૂર્ય સેનનું રાજ હતું રાજા રાણી બંને ઘણા દયાળુ અને પ્રજાવાત્સલ્ય હતા તેઓ ધર્મ ધ્યાન કરતા પ્રભુની આરાધના કરતા તેની ભક્તિ કરતા પ્રભુની કૃપાથી પાછલી ઉંમરે રાણીનો ખોરો ભરાયો અને ગાદીનો વારસદાર જન્મ્યો રાજા અને રાણીના હરખનો તો પાર ન રહ્યો આમ કુંવર તો લાડકોટથી મોટો થવા લાગ્યો એમ કરતા કરતા કુંવર સોળ વર્ષનો થઈ ગયો સોળમાં વર્ષે કુંવર માંદો પડી ગયો કુંવર એવો માંદો પડ્યો કે તેને ખાવા પીવાનું પણ છોડી દીધું રાજા અને રાણી તો ચિંતામાં પડી ગયા કે હવે શું કરવું તેઓ ખૂબ દુઃખી થયા રાજાએ દેશ પરદેશથી વૈદ્યોને તેડાવ્યા હકીમ તેડાવ્યા પણ કુંવર સાજો જ થતો નહોતો મોતના ભણકારા સંભળાવા લાગ્યા રાજા રાણીની આંખમાંથી આંસુ સુકાતા ન હતા એક દિવસની વાત છે રાજા કુંવરની પથારી પાસે બેઠા હતા ઉજાગરા અને થાકને કારણે તેને જોકવું આવી ગયું ઊંઘમાં જ એને કોઈક અવાજ સંભળાયો હે રાજા તારા સદ્ભાગ્યા આ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે જો કોઈ આ મહિનામાં ઉત્તમ દાન કરે તો તેને ખૂબ જ લાભ થાય ખૂબ પુણ્ય થાય જો કોઈએ આ મહિનામાં ઉત્તમ ઉત્તમ દાન કર્યું હોય અને એ વ્યક્તિ તારા કુંવરને એ ઉત્તમ દાનનું ફળ આપે તો એ દાનના પ્રભાવે જ તારો કુંવર સાજો થઈ શકે બીજી કોઈ દવા કામ આવવાની નથી આ સાંભળીને તો તત્કાલ રાજાની આંખ ખુલી ગઈ રાજાએ આ બધી વાત તેની રાણીને કરી તરત પ્રધાનને બોલાવ્યા અને ઢંઢેરો પીટાવ્યો કે જે કોઈ આ પરસોત્તમ માસમાં ઉત્તમ દાન કર્યું હોય તે દાનનું ફળ મારા કુંવરને આપશે તો તેને દસ હજાર સોના મહોરોનું ઇનામ આપવામાં આવશે નગરમાં તો ઘણા ધાર્મિક માણસો રહેતા હતા ઘણા ધર્મિષ્ઠ માણસો રહેતા હતા નગરમાં ઘણા દાનવીરો હતા એ બધા મહેલે આવવા લાગ્યા અને પોતે કરેલા દાનનું ફળ કુંવરને આપવા લાગ્યા પણ કુંવર તો આખો ખોલતો જ નહીં આ જોઈ રાજા અને રાણી નિરાશ થઈ ગયા ઉત્તમ દાન કહેવું કોને એનો વિચાર કરવા લાગ્યા આમને આમ બે દિવસ વીતી ગયા કુંવરની માંદગી વધવા લાગી હતી તે વધુ બીમાર પડતો ગયો હવે તે ઘડીનો મહેમાન હોય તેમ લાગતું હતું ત્યાં ત્રીજા દિવસે એક ચિત્રે હાલ ખાંચી આવ્યો ઘણા દિવસોથી પેટ ભરીને ખાવાનું ન મળ્યું હોય એવો એનો દુર્બળ દેહ હતો તેના કપડા પણ ચીથરા જેવા હતા જ્યારે એ બોલ્યો કે હું મારું દાનનું ફળ આપવા આવ્યો છું ત્યારે રાજાએ હસીને રાણી સામું જોયું પણ રાણીએ એમને ઈશારાથી શાંત કર્યા કાચીએ જમણા હાથમાં જળ લઈને કહ્યું હે પરમ પૂજ્ય પરસોત્તમ નાથ આ માસમાં મેં જે કાંઈ દાન કર્યું છે અને જો તમને ઉત્તો ઉત્તમોત્તમ દાન લાગ્યું હોય તો હું એનું ફળ કુંવરને આપવા માગું છું હવે કુંવરને સાજો કરવો કે ન કરવો એ તમારી ઈચ્છા અંજલિ છાંટતા જ કુંવરે તો આંખો ખોલી આંખો ખોલીને કુંવરે પાણી માગ્યું અને પછી પાણી પીને પથારીમાં ઊભો થઈ ગયો કુંવરે ઘાંચીને અને મા બાપને પગે લાગ્યો ત્યારે રાજા અને રાણીની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા બંને ઘાંચીના પગમાં પડી ગયા રાજાએ ઘાંચીને બીજા દિવસે દરબારમાં બોલાવી ઇનામ આપ્યું અને પછી જિજ્ઞાસાવશ તેને એવું તે કયું ઉત્તમ દાન કર્યું હતું તેના વિશે પૂછ્યું ઘાચી બોલ્યો રાજા હું એક ગરીબ ઘાચી છું ઘાણી ચલાવી તેલ કાઢી વેચી ગુજરાન ચલાવું છું સંતાનમાં પાંચ દીકરા અને પાંચ દીકરી છે પેટે પાટા બાંધીને માંડ માંડ ગુજારો કરીએ છીએ મેં અને મારી પત્ની આજીવન પુરુષોત્તમ નું વ્રત કરવાનો સંકલ્પ લીધો હતો અન્નદાન કે વસ્ત્રદાન કરવા માટે અમારી પાસે કઈ નથી તેથી આ વખતે અમે બળદને આરામ આપ્યો અને બળદને બદલે ઘાણીએ અમે જૂત્યા થોડીકવાર મારી પત્ની તો થોડીક હું રોજ બે તાંબિયાનું વધારે કામ કરીએ એક તાંબિયાનું દાન હું કરું અને એકનું મારી પત્ની કરે હે સ્વામી વ્રત કહો તો વ્રત અને દાન કહો તો દાન પણ અમે આટલું જ કરી શકીએ છીએ એમ તે દરરોજ બોલે કાચી આગળ કશું બોલે એ પહેલા તો આકાશવાણી સંભળાય કે હે ભક્ત તે જે દાન કર્યું એ ઉત્તમમાં ઉત્તમ દાન છે બધા ઘાચીની ભક્તિના વખાણ કરવા લાગ્યા રાજાએ એને લાખ સોના મહોરો આપી ઘાચી ઘાચણ મૃત્યુલોક પર સર્વ સુખ ભોગવી અંતકાળે વૈકુંઠમાં ગયા હે પૂર્ણ પરસોત્તમ પ્રભુ જે અંતઃકરણના શુદ્ધ ભાવે પરસેવાની કમાણીના પાઇ પૈસાનું દાન કરે તમારું વ્રત કરે આખો મહિનો નહાય અને કથા વાર્તા સાંભળે તેના પર હંમેશા તમે પ્રસન્ન રહેજો અને તેનું કલ્યાણ કરજો જો મારી આ વાર્તા તમને સાંભળવી ગમી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ